હવે આપણે ટોપિક જોઈએ છે અયસ્કોની સમૃદ્ધિ તો એમાં જોઈએ છે સૌને ખબર છે કે ધરતીનું પેટાળ ખનીજોથી સમૃદ્ધ છે મોટાભાગની બધી જ ખનીજો આપણે ધરતીના પેટાળમાંથી મળે છે આપણે એને ખનીજોની ખાણ કહીએ છીએ પૃથ્વીનું પેટાળ ખોદતા આપણને તમામ ખનીજો કાર્બોનેટ અથવા તો સલ્ફાઈડ અથવા અન્ય કોઈ અશુદ્ધિ સ્વરૂપે મળે છે આપણે ત્યાર પછી એનું નિષ્કર્ષણ કરીએ છીએ અને ત્યાર પછી આપણે એનું શુદ્ધિકરણ કરીએ છીએ તમે આકૃતિમાં જુઓ તો પૃથ્વીના પેટાળમાં જે ઉપરનું સૌથી અગાણ ઉપરનું સ્તર છે એમાંથી આપણને ખનીજો પ્રાપ્ય બને છે તો ચાલો આપણે આ ખનીજો છે એ વિશે માહિતી મેળવીએ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આગળના બધા જ ભાગ તમે બરાબર તૈયાર કરી નાખ્યા હશે હવે આપણે જોઈએ અયશ્યકોની સમૃદ્ધિ એનરીચમેન્ટ ઓફ ઓર્સ તમને ખબર છે કે આપણને પૃથ્વીમાંથી ઘણી બધી મોટાભાગની બધી જ ખનિજો આપણને પૃથ્વીમાંથી મળે છે અને એ જ્યારે આપણે ખોદીને લાવીએ ત્યારે એમાં રેતી માટી કાંકરા જેવી અશુદ્ધિ હોય છે અને આ અશુદ્ધિઓને ગેંગ કહેવામાં આવે છે તો ગેંગ કોને કહેવાય એ તમે બરાબર યાદ રાખજો જેથી તમને ટૂંકા જ પ્રશ્નમાં કામ લાગશે તો પૃથ્વીના પેટામાંથી જે આપણને બધી ખનીજો મળે છે એ ખનીજોમાં જે બધી અશુદ્ધિ હોય છે એને દૂર કરવી આવશ્યક છે અને અશુદ્ધિ દૂર કર્યા પછી આપણે એનું શુદ્ધિકરણ કરી શકીએ છીએ અને આપણે શુદ્ધ ધાતુ મેળવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો તમને મનમાં થતું હશે કે આપણે જે આ ધાતુ જોઈએ છે અત્યારે તો એ ધાતુ અને જે આપણે જમીનમાંથી ખોદીને લાવીએ છીએ તે ધાતુમાં ડિફરન્સ શું છે એ ધાતુ કેવી દેખાતી હશે તો અહીં તમને મેં કોપરની ઓર બતાવી છે જે આપણે તાંબાની ખાણ ખોદીએ છીએ એમાં આ પ્રકારની માટી જેવી ધાતુ દેખાય એ આપણી કોપર ધાતુ છે પછી એમાંથી આપણે શુદ્ધિકરણ કરીએ તાંબુ મેળવવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો તમને મનમાં હવે જે આ ગેંગ હોય છે એને ધાતુના અયસ્ક કેવી રીતે દૂર કરવામાં આવે છે તો ગેંગને દૂર કરવા માટે ઘણી બધી પદ્ધતિ વપરાય છે અને એ પદ્ધતિનો આધાર મુખ્યત્વે ગેંગ અને કાચી ધાતુ જે છે તે એના ભૌતિક ગુણધર્મ અથવા રાસાયણિક ગુણધર્મ જે કયો તફાવત છે એના ઉપર રહેલો છે અને એના આધારે આપણે એને ગેંગને છૂટી પાડી શકીએ છીએ અને ધાતુનું નિષ્કર્ષણ કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી ધાતુનું નિષ્કર્ષણ આપણે સમજવાનું છે તો સૌથી પહેલાં એ જોઈએ કે સક્રિયતા શ્રેણીની મધ્યમાં કઈ કઈ ધાતુઓ રહેલી છે તો એમાં છે લોખંડ એટલે કે એફી ઝિંક એટલે ઝેડેન શિશુ એટલે પીબી અને કોપર એટલે શિયુ આ ધાતુઓ મધ્યમાં રહેલી છે એટલે કે મધ્યમ પ્રતિક્રિયા દર્શાવે છે તો આ ધાતુઓનું શુદ્ધિકરણ નિષ્કર્ષણ કી કરવામાં આવે તે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો સક્રિયતા શ્રેણીની મધ્યમાં રહેલી જે ધાતુઓ છે એ સામાન્ય રીતે કુદરતમાં બે સ્વરૂપે મળી આવે છે કાં તો સલ્ફાઈડ સ્વરૂપ હોય છે અથવા એનો કાર્બોનેટ સ્વરૂપ હોય છે વિદ્યાર્થી મિત્રો ધાતુ અને તેના સલ્ફાઈટ કે કાર્બોનેટમાંથી મેળવવા કરતાં તેના ઓક્સાઇડમાંથી મેળવવી સરળ બને છે વિદ્યાર્થી મિત્રો જો મધ્યમ સક્રિયતા ધરાવતી ધાતુ હોય તો તેનું બે પ્રકારે નિષ્કર્ષણ કરવામાં આવે છે એક છે સલ્ફોનેશન અને બીજું છે કેલ્શિનેશન તો સલ્ફોનેશન ક્યારેય થાય અને કેલ્શિનેશન ક્યારેય થાય તે હવે સમજીએ વિદ્યાર્થી મિત્રો જો ધાતુ મધ્યમ સક્રિયતાવાળી હોય અને તે કાર્બોનને સ્વરૂપમાં હોય તો તેનું શુદ્ધિકરણ એટલે કે નિષ્કર્ષણ કરવા માટે કેલ્શિયનેશન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે અને આ પદ્ધતિનો ઉપયોગ કરવાથી ધાતુનો ઓક્સાઇડ બને છે ત્યારબાદ તેનું કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન કરવામાં આવે છે અને ત્યાર પછી તેનું વિશુદ્ધિકરણ કરવામાં આવે છે અને આ ધાતુઓ છે લોખંડ એટલે એફી ઝીંક શિશુ અને કોપર આ ધાતુઓનું આ પ્રમાણે નિષ્કર્ષણ કરીને શુદ્ધિકરણ કરવામાં આવે છે હવે કેલ્સિનેશન કોને કહેવાય તે જોઈએ તો આ પદ્ધતિમાં ધાતુ અસ્કને ઓછી એટલે કે મર્યાદિત થવાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે અને આમ કરવાથી અયસ્કમાંથી ભેજ દૂર થાય છે તથા સીઓટુ પણ દૂર થાય છે અને ધાતુના ઓક્સાઇડ બને છે આ પ્રમાણે કેલ્શિયનેશન કરવામાં આવે છે હવે તમે પછીના પેજ પર કેલ્સિનેશન કરવા માટે જે સાધનો ભઠ્ઠી વપરાય છે તમે જોઈ શકશો હવે વિજ્ઞાન એટલે કે વધારાનું જ્ઞાન તો થોડી વધારે માહિતી પણ મેળવતા જઈએ પરીક્ષાનો મુદ્દો બનાવવાનો નથી પણ કેલ્સન પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવે તો તમને ફક્ત એનો ટાવર બતાવ્યો છે આ પ્રકારના ટાવરમાં જે કાર્બોનેટયુક્ત અયસ્ક છે એ દાખલ કરવામાં આવે છે અને એમાંથી ભેજ અને સિયોટવાય દૂર કરવામાં આવે છે આ પ્રોસેસ ઘણી પળોજણવાળી છે ધારી તેટલી સહેલી નથી વિદ્યાર્થી મિત્રો હવે ભુંજન એટલે કે સલ્ફોનેશન કોને કહેવાય તે જોઈએ તો જે ધાતુમાં સલ્ફાઇડની અયસ્ક હોય તેને વધુ માત્રામાં હવાની હાજરીમાં સખત ગરમ કરીએ તો તે ધાતુ ઓક્સાઇડમાં ફેરવાઈ જાય છે અને આ પ્રક્રિયાને ભુંજન અથવા સલ્ફોનેશન કહેવામાં આવે છે હવે ડિફરન્સ કયો છે કેલ્સિનેશન અને સલ્ફોનેશનમાં તો મેઇન ડિફરન્સ એ છે કે કેલ્સિનેશનમાં મર્યાદિત થવા લેવામાં આવે છે અને ભુંજનમાં વધુ માત્રામાં હવા લેવામાં આવે છે અને બંનેમાં સેમ એ છે કે બંનેમાં ધાતુના ઓક્સાઇડ છેવટે મળતા હોય છે હવે સલ્ફોનેશન કોને કહેવાય એ સમજ પડી છે તમને તો સલ્ફોનેસન કરવા માટેનો જે ભૂંજન કરવા માટેનો જે પ્લાન્ટ છે તે કેવો હોય તે આપણે અહીં જોઈએ હવે સલ્ફોન કોને કહેવાય એ સમજ પડી છે તમને તો સલ્ફોનિસન કરવા માટેનો જે ભુંજન કરવા માટેનો જે પ્લાન્ટ છે તે કેવો હોય તે આપણે અહીં જોઈએ હવે સલ્ફોન કોને કહેવાય એ સમજ પડી છે તમને તો સલ્ફોનેસન કરવા માટેનો જે ભુંજન કરવા માટેનો જે પ્લાન્ટ છે તે કેવો હોય તે આપણે અહીં જોઈએ હવે સલ્ફોન કોને કહેવાય એ સમજ પડી છે તમને તો સલ્ફોનેસન કરવા માટેનો જે ભુંજન કરવા માટે હવે ઝીંકનું ભુંજન કેવું થાય તે આપણે સમીકરણ દ્વારા જોઈએ અહીં તમને ઝીંક સલ્ફાઈડ એ ઝીંકની અયસ્ક આપેલી છે તો તમે ઝીંકનો અયસ્ક હવાની હાજરીમાં કેવી હવા છે ખાસ યાદ રાખજો વધુ માત્રામાં હવા લેવાની છે અને સખત ગરમ કરવાનું છે તો આપણને એમાંથી ઝીંકનો ઓક્સાઇડ મળશે અને સાથે એમાં રહેલો જે સલ્ફર છે એ સલ્ફર ડાયોક્સાઇડ વાયુ સ્વરૂપે મુક્ત થશે એટલે કે આપણે ઝીંકનો ઓક્સાઇડ મેળવી શકીશું ધાતુનો ઓક્સાઇડ મેળવ્યા પછી તેનું રિડક્શન કરવામાં આવે છે અહીં તમે ઝિંક ઓક્સાઇડનું રિડક્શન જોઈ શકો છો ઝિંક ઓક્સાઇડ સોલિડ ફોર્મમાં છે એનું કાર્બન સોલિડ ફોર્મમાં છે તેની સાથે રિડક્શન કરીએ તો આપણને ઝિંક સોલિડ ફોર્મમાં પ્યોર ફોર્મમાં મળશે અને સાથે સીઓ એટલે કે કાર્બન મોનોક્સાઇડ ગેસ છૂટો પડશે આ પ્રમાણે ધાતુનું રિડક્શન કરવામાં આવે છે રિડક્શન કરતાં તરીકે મોટેભાગે કાર્બન કોકનો ઉપયોગ થાય છે પરંતુ કેટલીક ધાતુ એવી છે કે જેનું રિડક્શન કાર્બન વડે થઈ શકતું નથી તો વધુ સક્રિય ધાતુ જેવી કે સોડિયમ કેલ્શિયમ એલ્યુમિનિયમ એનો પણ ઉપયોગ કરીને રિડક્શન કરવામાં આવે છે નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓને તેના સંયોજનમાંથી વિસ્થાપિત કરે છે આ ધાતુઓ અને આપણે ધાતુઓનું નિષ્કર્ષણ કરી શકીએ છીએ કેટલીક વખત વિસ્થાપન પ્રક્રિયાનો ઉપયોગ કરીને પણ ધાતુનું રિડક્શન કરવામાં આવે છે અને એમાં ખૂબ જ સક્રિય ધાતુ ઉપયોગમાં લેવાય છે જે ધાતુ ખૂબ જ સક્રિય હોય છે એ નીચી સક્રિયતા ધરાવતી ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરે છે અને આપણે ધાતુ શુદ્ધ સ્વરૂપમાં મેળવી શકીએ છીએ તો સોડિયમ છે કેલ્શિયમ છે એલ્યુમિનિયમ છે આવી ધાતુઓ ઉચ્ચ સક્રિયતા ધરાવે છે અને તેનો ઉપયોગ કરીને ધાતુનું રિડક્શન કરવામાં આવે છે હવે આપણે એનું ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો તમને અહીં પ્રક્રિયા બતાવી છે કે મેંગેનીઝ ડાયોક્સાઇડને એલ્યુમિનિયમના ભૂકા સાથે ગરમ કરવામાં આવે ત્યારે આપણને મેંગેનીઝ ધાતુ મળે છે અને એલ્યુમિનિયમ ડાયોક્સાઇડ અને સાથે પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉજા છૂટી પડતી જણાય છે આ એક પ્રકારની થર્મિક રિએક્શન છે થર્મિક રિએક્શન એ બહુ ઇન્ટરેસ્ટિંગ રિએક્શન છે આપણે આના પછી એ મુદ્દો ચર્ચવાના છીએ તો સૌથી પહેલાં આપણે આ જોઈ લે તો મેંગેનીઝ ડાયોક્સાઇડ જે છે અને એલ્યુમિનિયમ છે એમાં મેંગેનીઝ ડાયોક્સાઇડ છે એ નીચી સક્રિયતા થતું છે અને એલ્યુમિનિયમ છે ઊંચી સક્રિયતા ધરાવતી ધાતુ છે તો વિસ્થાપન થશે મેંગેનીઝનું એલ્યુમિનિયમ વડે અને આપણને મેંગનીઝ ધાતુ આ ફોર્મમાં મળશે હવે આપણે થર્મિટ રિએક્શન કોને કહેવાય તે સમજીએ ખૂબ જ મજાની રિએક્શન છે પ્રયોગો પણ તમને જોવાના મળશે વિદ્યાર્થી મિત્રો થર્મિટ પ્રક્રિયા કોને કહેવાય તે જોઈએ તો વધુ સક્રિય ધાતુઓ જે છે એ ઓછી સક્રિય ધાતુઓને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે છે અને આ વિસ્થાપનની પ્રક્રિયા જે થાય છે એ ખૂબ જ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરે તેવી હોય છે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે એટલે આ પ્રક્રિયા દરમિયાન જે ધાતુ મળે એ પીગળેલી અવસ્થામાં હોય છે અને આવી પ્રક્રિયાને આપણે થર્મિટ પ્રક્રિયા કહી શકીએ છીએ હજુ વધુ સાહિત્ય સમજીએ છો એક ધાતુ એક ધાતુનો ઓક્સાઇડ એક પીગળેલા ધાતુ ઓક્સાઇડ દ્વારા વિસ્થાપિત કરવામાં આવે છે આવી પ્રક્રિયાને આપણે થર્મિટ પ્રક્રિયા કહીએ છીએ અને એનો ઉપયોગ રેલવેના પાટા જોડવા માટે થાય છે મશીનમાં પડેલી હોય એ ભાગો જોડવા માટે થાય છે અહીં આપણે રેલવેના પાટા જોડવા માટે પ્રક્રિયા કરવામાં આવે છે તે આપણે પ્રેક્ટિકલી જોવાનું છે તો જોવા માટે તૈયાર થઈ જાઓ ખૂબ જ મજાની પ્રક્રિયા છે વિદ્યાર્થી મિત્રો થર્મિટ પ્રક્રિયા કોને કહેવાય વિદ્યાર્થી મિત્રો અહીં આપણે થર્મિટ રિએક્શન થર્મિટ પ્રક્રિયા જોવાની છે તો સૌથી પહેલાં સામાન્ય ઓળખ ફરી લઈએ તો અઢારસો ને ચૌદની સાલમાં ગોલ્ડશ્રીટ નામના વૈજ્ઞાનિકે જ્યારે મેંગેનિશ અને ક્રોમિયમ ધાતુના મિશ્રમાંથી નવી ધાતુ મેળવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેને અકસ્માતે આ પ્રક્રિયા હાથ લાગી હતી અને આજે આપણા માટે એ ખૂબ જ ઉપયોગી છે કેમ કે રજરના કાંટામાં તિરાડફોડી સાંધવી હોય મશીનના ભાગોમાં જોડાણ કરવું હોય બીજું કોઈ વેલ્ડિંગ કરવું હોય તો આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ તો આ પદ્ધતિ કેવી છે તમે વિડીયો જોતા રહેજો અને સાથે થોડી ઘણી વાત સમજતા રહેજો પછી તે વિડીયો સાયલેન્ટ આવશે એટલે તમે વિડીયો જ ફક્ત જોવાનો જ રહેશે તમારે હું થોડી વાત તમને પહેલાં કરી લઉં છું તો આ પ્રક્રિયા કેવી છે તો ખૂબ જ ઉષ્માક્ષબ પ્રક્રિયા છે ટેમ્પરેચર પાંત્રીસો ડિગ્રી સેલ્સિયસ જેટલું પણ ઊંચું જતું હોય છે અને આ પ્રક્રિયામાં એટલા બધા પ્રમાણમાં ઉત્પન્ન થતી હોય છે ઉર્જા કે જેને કારણે ધાતુ આપણને પીગળેલી અવસ્થામાં મળે છે અને આપણે એનો ઉપયોગ થર્મિટ રિએક્શનમાં જે જે તિરા છે એને સાંધવા માટે કરીએ છીએ અહીં આયન ઓક્સાઇડ એટલે એફયુ ટુઓ થ્રી અને એલ્યુમિનિયમ આ બે ધાતુઓ લેવામાં આવેલી છે બંને ધાતુના પાવડર લીધેલા છે બંને ધાતુના પાવડરને આપણે પીગાળવાના છે અને એમાંથી આપણને એફી જે છે એ પીગળેલા સ્વરૂપમાં મળવાનું છે અને જેનો ઉપયોગ આપણે લેલોના પાટા સાંધવા માટે કરવાના છીએ તો સમીકરણ શું બનશે એફયુ ટુ ઓથી સોલ્ટ ફોર્મમાં છે અને એલ્યુમિનિયમ પણ સોલ્ટ ફોર્મમાં છે તો એ બંનેને ગરમ કરીએ તાપમાન બહુ જ ઊંચું જવાનું છે તેને કારણે આખી આપણને પીગળેલા સ્વરૂપમાં મળશે અને જે પીગળેલું રાખી છે તે આપણને રેલવેના પાટાને જે તળસ પડેલી છે એ સાંજવા માટે ઉપયોગમાં આવવાનો છે અને એલ્યુમિનિયમ ટ્રાયો સાઇડ છૂટું પડશે સોઈલ ફોર્મમાં છૂટું પડવાનું છે જે આપણને પ્રક્રિયા દરમિયાન જોવા મળશે તો રેલવેના પાટા વચ્ચે પડેલી તિરાડ કેવી રીતે સાંજવામાં આવે છે એ તમે રેડિયો ફક્ત જોતા રહો હું તમને વચ્ચે કંઈક પણ માર્ગદર્શન સૂચના આપવાની નથી તમે ફક્ત વિડીયો જોતા રહેજો મિત્રો હવે પ્રક્રિયા પૂર્ણ થવાને આરે છે તમે જુઓ તો ધાતુમાં અરે રેલના પાટામાં જે તીરા હતી એ સંધાઈ ગઈ છે તો હવે ધીમે ધીમે એ આપણને આવરણ છે ખોલી નાખવામાં આવશે અને તમે જે તીરા સંધાઈ ગઈ છે એ સ્પષ્ટપણે જોઈ શકશો હવે તમે જુઓ તો ઓપનનું આવરણ ખોલી નાખવામાં આવ્યું છે અને જ્યાં કિરણ હતી તે જગ્યા પરથી જે છે પણ તોડીને દૂર કરવામાં આવી રહ્યું છે ઓપરનું નીકળ આવરણ નીકળ્યું હવે તમે જુઓ રેલના ટાકા જે જગ્યા પર તે પૂરેપૂરી સંઘાઈ ગઈ છે અને એને ઘસીને રેલના પાટાને સામાન બનાવી દેવામાં આવે